शांति। 30/8/2023 आजना बाबाना मधुर महावाक्य मीठा वाक्य पवित्र रहेवानी कसम लेवी ज साची रक्षा बंधन छे। बाप कल्प मा एक ज वार आ राखड़ी आप बाकोने बांधे छे। प्रश्न छे, पवित्रता नी प्रतिज्ञा करवा वाड़ाओ ने पण योग मा रहेवानो इशारो केम मळे छे? कारण के योग नी शक्ति थी ज वायुमंडल ने शांत बनावी शको छो। आखी दुनिया ने शांति नो वारसो आपवानो उपाय ज योग छे। तमे बाप ने याद करो छो विश्व मा शांति फैलावा माटे। जेटला बाप ने याद करशो एटली मायानी असर नहीं थशे। बाप नु आज फरमान छे बाको, अशरीरी भव। गीत छे, भैया मेरे राखी के बंधन को निभाना। ओम शांति। बेहदना बाप बाकोने प्रत्ये फरमान छे के अशरीरी थईने रहो, अर्थात पोताने आत्मा निश्चय करी आ कर्मेंद्रियो थी पोताने अलग समझो। आ शरीर डिपेंड करे ज छे आत्माना ऊपर। आत्मा निकली जाए छे तो जेवी रीते मर्दू कचरो थई जाए छे। कचरो होय छे तो कहे छे कि आ कचरा ने बाळी नाखो। आत्मा वगर आ शरीर कामनू नथी। तो अहम आत्मा इमोर्टल छे, अविनाशी छे। आ शरीर जे पाठ भजवा माटे मळे छे अविनाशी छे। आत्मा निकली जाय छे तो आ शरीर कोई कामनू नथी रहेतू, दुर्गंध थई जाय छे। शरीर वगर आत्मा साइलेंस रहे छे। बाप समझावे छे तमारी आत्मानो स्वधर्म छे साइलेंस। तमे जाणो छो आपणे आत्मा हकीकतमां परमधामनी रहेवा वाळी छीए। परमपिता परमात्मा पण ત્યાં રહે છે। જ્યારે કોઈ દુઃખ હોય છે તો બાપને યાદ કરીએ છીએ। મને આ દુઃખથી છોડાવો, આત્મા જ દુઃખ અને સુખમાં આવે છે। ઘણા સંન્યાસી વગેરે છે જે કહે છે આત્મા નિર્લેપ છે, પરંતુ ના, આત્મામાં જ ખાદ પડે છે। साचा सोनामा चांदी पड़े छे तो सोनू 24 कैरेट माथी 22 कैरेट बनी जाय छे। साचा सोनामा खाद पड़े छे तो घरेलू मुलम्मानू थई जाय छे। आत्मा ज मुख्य छे, आत्माओना बाप छे परम पिता परमात्मा। एज आवीने आ समये बाकोने कहे छे, હવે શરીરનું ભાન છોડી દો, હું આત્મા છું, બાપ પાસે જાઉં છું। અમે છીએ પાંડવ, પાંડવોના પ્લાન આ છે। પહેલા યાદવ યુરોપવાસી, પછી કૌરવ અને આ છે પાંડવ। બરાબર મહાભારી લડાઈ લાગી અને પછી જય જયકાર થઈ ગઈ। આ રાજયોગ છે જ નવી દુનિયા સ્વર્ગ માટે। પાંડવોની જય જયકાર થઈ ગઈ અને બધું ખલાસ થઈ ગયું। જય જયકાર થાય જ છે સતયુગમાં। રાખડીનો તહેવાર ભારતવાસીઓ મનાવે છે, રાખડી બાંધે છે। હવે આ બાકો જાણે છે કે રાખડી એક જ વાર બાંધીએ છીએ, જે પછી આપણે 21 જન્મ પવિત્ર રહીએ છીએ। તો જરૂર કળિયુગ અંતમાં રાખડી બાંધવા વાળા જોઈએ। અચ્છા, રાખડી કોણ આવીને બાંધે છે? કોણ પ્રતિજ્ઞા કરાવે છે? બાપ સ્વયં અને જે એમના મનશાવલી બ્રાહ્મણ છે એ। સાચા સાચા બ્રાહ્મણ તમે છો, બ્રાહ્મણ જ રાખડી બાંધે છે।
बहन भाई ने बांधे आपण खोटी बनावट छे। वडील लोको जाने छे पहला ब्राह्मण ज आवीने दोरानी राखड़ी बांधता हता। ते कई एवुं नथी कहता के तमारे पवित्र रहेवानुं छे। पवित्रता ने जानता ज नथी। तो आ राखड़ी उत्सव जरूर संगम पर थयो। केटला वर्ष थया? 5000 वर्ष। संगम पर बापे राखड़ी बांधी छे पछी आपणे सत्युग त्रेताना अंत सुधी पवित्र रह्या। पछी भक्ति मार्ग थी आ राखड़ी तेवार शुरू थई गयो। कहे छे आ उत्सव परंपरा थी मनावता आव्या छे। परंतु एवू तो नथी। 5000 वर्ष मा आपणे एक ज वार राखड़ी बांधीए छीए। જ્યારે દ્વાપર થી પતિત બને છે તો વર્ષ વર્ષ રાખડી બાંધે છે, કારણ કે અપવિત્ર તો મળે જ। બાબા કહે છે અપવિત્ર બને છે એટલે હર વર્ષ રાખડી બાંધે છે, જેવી રીતે હર વર્ષ રાવણને પણ બાળે છે એવી રીતે વર્ષ વર્ષ રાખડી પણ બાંધે છે। તો બાબા કહે છે હકીકતમાં આનો અર્થ તમે સમજો છો। બાપ આવીને કહે છે બાળકો પ્રતિજ્ઞા કરો, રાખડી બાંધાયેલી હોવાથી કઈ નથી થઈ શકતું, આ તો કસમ ઉઠાવાય છે। બાબા અમે પવિત્ર રહીશું તો, પવિત્ર રહીશું તો બાબા કહે છે તો ડ્રામામાં ઉત્સવની નોંધ છે। સત્યુગ ત્રેતામાં રાખડી બાંધવાની જરૂરત નથી રહેતી, તે છે જ નિર્વિકારી દુનિયા। આ સમયે આપણી છે ચડતી કળા, પછી તો ઉતરવાનું હોય છે। આપણે ફરીથી સતોપ્રધાન દેવતા બનીશું। બ્રાહ્મણ કહે છે અમે હમણાં ઈશ્વરના સંતાન છીએ, ફરીથી દેવતા બનીએ છીએ। બનાવવા વાળા છે નિરાકાર પરમ પિતા પરમાત્મા, મનુષ્યથી દેવતા નિરાકાર પરમ પિતા પરમાત્મા બનાવે છે, મનુષ્ય નથી બનાવી શકતા। એમણે મનુષ્યનું નામ નાખી દીધું છે, શ્રી કૃષ્ણને પણ દ્વાપરમાં લઈ ગયા છે। તમે પતિથી પાવન કળિયુગ અંતમાં બનો છો, પછી સત્યુગમાં આવવાનું છે। 84 જન્મ જે લીધા છે એ પૂરા કરવાના છે। બાબા આજે કહે છે જો દ્વાપરમાં આવ્યા તો પછી કળિયુગનું નામ ગુમ થઈ જવું જોઈએ, આ જૂઠી વાત છે। જ્યારે જૂઠું હોય ત્યારે બાપ આવીને સાચું બનાવે ને, હમણાં બધું જૂઠું છે। જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠા સબ સંસાર। બાપ આવીને બાળકોને સાચા બનાવે છે। સત્યુગ ત્રેતામાં ક્યારેય જૂઠ નથી બોલતા, અહીં તો પાપ કરતા જૂઠ બોલતા રહે છે, ગલતી પણ કરે છે, ગલત કામ પણ કરે છે અને જૂઠ પણ બોલતા રહે છે। પાપ આત્માઓને પુણ્યાત્મા તો બાપ જ બનાવશે। જેવી રીતે દિવાળી પર આખા વર્ષનો હિસાબ કિતાબ ચૂકતું કરે છે, તમારા પછી અડધા કલ્પના જે પાપોના ખાતા છે તે ભસ્મ થતા જાય છે અને પુણ્યના ખાતા તમે જમા કરતા જાઓ છો। અહીં જમા કરશો ત્યારે 21 જન્મ માટે ફળ મળશે। બાપને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે, નવા કોઈ પાપ ન કરવા જોઈએ। જૂના ખાતા ખલાસ કરવાનો બાપને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થાય છે। તો જૂના ખાતા ખલાસ કરવાના છે, બાપને બતાવે છે, કહે છે બાબા મારાથી આ પાપ થયું, અચ્છા અડધું માફ છે। આ જીવનમાં પણ નાનપણમાં પાપ કર્યા છે તો તે બતાવવાથી અડધો દંડ કપાઈ જશે,
बाकी अर्धा माटे तो पण मेहनत करवी पड़शे। आ जन्मनी जीवन कहानी थी आगळनो पण खबर पड़ी जाय छे, कारण के संस्कार लई आवे छे ने, पछी एमनी अवस्थानी खबर पड़ी जाय। तो आ समझे छे के दिवस प्रति दिवस नीचे ज पड़ता आवे छे, दुनिया तमो प्रधान बनती जाय छे, पाप वधता जाय छे, पछी पतित पावन बाप आवीने राखड़ी बांधे छे, अर्थात प्रतिज्ञा करावे छे के तमे पवित्र बनी जाओ छो। परंपरा अर्थात दर 5000 वर्ष पछी आ साची साची राखड़ी बाप पासे बंधावडावो, फरी ए रसम रिवाज अर्धो कल्प चाले छे। एनु महत्व घणुं छे। पहलू पहलू महत्व छे जे राखड़ी बांधे छे एमनो उत्सव छे मुख्य, ऊंचे थी ऊंचो उत्सव छे शिव जयंती, जेनी कोई ने खबर नथी के ए क्यां आव्या, क्यारे आव्या, शुं आवीने कर्युं, इब्राहिम, बुद्ध, क्राइस्ट वगैरे क्यारे आव्या, आ तो बधा जाणो छो ने। एनाथी आगळ सत्युग त्रेतामां शुं हतुं ते हिस्ट्री ज्योग्राफी कोई जाणतुं नथी। देवी देवताओंनी राजधानी केवी रीते स्थापन थई, केटला समय चाली, आ कोई जाणतुं नथी। मुखथी कहे छे सत्युगना लक्ष्मी नारायण सर्वगुण संपन्न, सोळे कळा संपूर्ण, संपूर्ण निर्विकारी हता। लक्ष्मी नारायण तो थया महाराजा महाराणी। एमनुं बाळपण पण जोईए, बाकोनी कोईने खबर नथी। राधा कृष्ण ने पछी उल्टा वृक्षमां द्वापरमां लई जाय छे। आ मनुष्योनी पोतानी कल्पना छे। सत्युगनो आयुष्य पण लाखो वर्ष लखी दीधुं छे, एटलू तो होवुं न जोईए। लाख रुपियानुं स्वर्ग, लाख वर्षनुं स्वर्ग केवी रीते होय, एवुं तो होवुं न जोईए। પોતે પણ કહે છે ક્રાઇસ્ટના 3000 વર્ષ પહેલા બરોબર દેવી દેવતાઓનું રાજ્ય હતું, તો પછી સત્યુગને આટલા વર્ષ કેમ આપો છો? સહજ વાત છે ને, પરંતુ માયા પથ્થર બુદ્ધિ બનાવી દે છે, જે બિલકુલ જ ભૂલી જાય છે કે અમે દેવી દેવતા હતા। નંબર વન જ જ્યારે નારાયણ છે, પરંતુ માયા પથ્થર બુદ્ધિ બનાવી દે છે। વાત તો સહજ છે, આટલા વર્ષ કેમ આપો છો, પરંતુ બિલકુલ જ ભૂલી જાય છે કે અમે દેવી દેવતા હતા। નંબર વન જ જ્યારે નારાયણ બને તો એમને આ જ્ઞાન નથી હોતું, જ્ઞાન પ્રાય લોપ થઈ જાય છે। બાપ કહે છે હમણાં તમને જ્ઞાન આપું છું, પછી મનુષ્યથી દેવતા બનવાનું। દેવતા બની ગયા પછી શું શીખવાડશે? જરૂરત જ નથી। તો રાખડીનો ઉત્સવ પણ તમે જાણો છો, આ બધા ઉત્સવ વર્ષે વર્ષે થાય છે। કુંભનો મેળો, સાગર નદીનો મેળો પણ ખૂબ ભારે લાગે છે। સાગર અને બ્રહ્મપુત્રા નદીનો મેળો પ્રસિદ્ધ છે। સાગર તો બાપ છે। આનાથી પહેલા આ બ્રહ્મપુત્રા નદી નીકળી, પછી વૃદ્ધિ થતી જાય છે। સાગર અને બ્રહ્મપુત્રાનો મેળો જોવામાં આવે છે, ત્યાર પછી છે નદીઓનો મેળો, એમાં પણ સાફ પાણી અને મેલું પાણી દેખાય છે। ત્યાં પણ દર વર્ષે મેળો લાગે છે, વર્ષે વર્ષે જઈને પતિથી પાવન બનવા સ્નાન કરે છે। હમણાં તમે સંગમ યુગ પર છો, બરાબર આ સમયે તમે જ્ઞાન સાગરને આવીને મળો છો। આ છે સંગમનો સુખદ સમય, જાણે કે આત્માઓનું પરમપિતા પરમાત્મા સાથે મિલન થાય છે। તમે બાળકો જાણો છો, જે પણ તહેવારો મનાવો છે તે બધા હમણાંના છે। આજે છે રક્ષાબંધન,
बाबा थोड़ी राखड़ी पण लई आवे छे। हमणा बाबा पूछे छे, कोईने शिव बाबा थी राखड़ी बंधावी छे तो हाथ उठावे। पहला बे चारे हाथ उपाड़िया। पछी बाबाए कह्युं, शिव बाबा थी जेमने राखड़ी बांधवी होय ते हाथ उठावो। तो मेजोरिटीए हाथ उठाव्या। बाप दादा बोल्या, शुं तमे बधा पावन नथी बन्या जे राखड़ी बंधावो छो। पछी मम्मा ने बाप दादाए पूछ्युं, तो मम्मा बोली, राखड़ी तो बांधेली ज छे। जो बाबाए बाकोनी परीक्षा लीधी तो बधा नापास थई गया। मम्माए ठीक कह्युं, તમે તો પવિત્ર છો જ, બાકી જ્ઞાનની ધારણા પર આધાર છે, ખજાનાઓ તો મળતા જ રહેશે। જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી ખજાનાઓ ભેગા કરતા રહો। પવિત્ર તો તમે છો, પરંતુ યાદમાં રહેવાથી તમે વાયુમંડળને શાંત બનાવો છો, આખી દુનિયાને શાંતિનો વારસો આપી રહ્યા છો। પવિત્રતાની જ પ્રતિજ્ઞા કરાય છે। બાપને યાદ કરો છો શાંતિ ફેલાવવા માટે। આ પણ તમે જાણો છો, જેટલા બાપને યાદ કરીશું માયાની અસર નહીં થશે। માયાના તોફાન પણ આવે છે ને, બાપ આપ બાળકોને ભણાવીને ત્રિકાળદર્શી બનાવી રહ્યા છે। ડ્રામાના આદિ મધ્ય અંતને તમે જાણો છો, તમારું આ ભૂલવું પણ ડ્રામામાં છે, એટલે ફરીથી મારે આવવું પડે છે આ બાળકોને રાજયોગ શીખવાડવા। જયંતી મનાવે છે પરંતુ અર્થ નથી સમજતા। બાબા રાખડી લાવ્યા હતા કારણ કે એક બાળક નવું આવ્યું હતું। આ પાનનું બીડું ઉઠાવવાનું છે। બાબા, અમે રાખડી બંધાવીએ છીએ, અમે પવિત્ર બની કેમ નહીં બેહદના બાપ પાસેથી વારસો લઈશું, કારણ કે એમાં પવિત્રતા છે ફર્સ્ટ। બેહદના બાપ કહે છે, અડધો કલ્પ તમે વિષય ગટરમાં ખૂબ જ ગોતા ખાધા છે, આ છે જ કુંભી પાક નર્ક। 63 જન્મ ગોતા ખાધા છે, હવે પ્રતિજ્ઞા કરો બાબા, અમે પણ પવિત્ર દુનિયામાં ચાલી સુખનો વારસો લઈશું, પરંતુ હિંમત નથી જોતા। આ છે જ જ્ઞાન માન સરોવર, આમાં જ્ઞાન સ્નાન કરવાથી મનુષ્ય સ્વર્ગની પરી બની જાય છે। ભારતવાસી લક્ષ્મી નારાયણ વગેરેના મંદિર બનાવે છે, પરંતુ એમને ખબર થોડી છે કે તે ક્યારે આવ્યા હતા। આ તો થઈ અંધશ્રદ્ધા। તો આપ બાળકોને હમણાં બાપે આપ સમાન માસ્ટર જ્ઞાન સાગર બનાવ્યા છે, જેવી રીતે બેરિસ્ટર ભણીને આપ સમાન બનાવે છે। પછી નંબર વાર પુરુષાર્થ અનુસાર પાસ થાય છે, તો આ પણ ભણતર છે। મુખ્ય લક્ષ્ય સ્પષ્ટ લખેલું છે, શિવ બાબાનું પણ ચિત્ર છે, પરંતુ સમજતા કંઈ નથી। ગાય છે પતિત પાવન સીતારામ, આ છે જ રાવણ સંપ્રદાય। એટલે બાપ કહે છે, પોતાની શકલ તો જુઓ, ચહેરો તો જુઓ, સોળે કળા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી છો, પોતાને આત્માનિશ્ચય કરો છો, આપ આત્માના બાપ કોણ છે એમને નથી જાણતા, તો તમે નાસ્તિક થયા। પછી નાસ્તિક લક્ષ્મીને કેવી રીતે વર્ષે તમે જાણો છો બરાબર, અમે વાનર સંપ્રદાયના હતા, હવે આપણે શ્રી નારાયણને વરવા લાયક બનીએ છીએ। બાપ કહે છે, હું તમને માયા રાવણના રાજ્યથી લિબરેટ કરવા આવ્યો છું, પછી રાવણનું પૂતળું ક્યારેય બાળશે જ નહીં, આ સમજવાની વાતો છે। જેટલો પુરુષાર્થ કરશો એટલો સારો વારસો મેળવશો,
बाबा बतावी शके छे। तमे आ समयना पुरुषार्थ अनुसार शुं बनशो? आजकाल मनुष्यनुं मौत तो घणुं सस्तुं छे, त्यां तो समय पर आयुष्य पूरुं थयुं जट खबर पड़शे। अमारे आ वस्त्र छोड़ी बीजुं नवुं लेवानुं छे। नवी नवी आत्माओ आवे छे तो पहला पहला एमनी महिमा थाय छे, पछी ओछी थती जाय छे। सत्तो रजो तमोथी दरेकने पास थवुं पड़े छे। बाबा आवीने सत्तो प्रधान बनावे छे, आ पण वंडर छे। आटला करोड आत्माओने पोतानो अविनाशी पार्ट मळेलो छे, जे क्यारेय विनाश नथी थई शकतो। आत्मा आटली नानी बिंदी छे, एमां बधो अविनाशी पार्ट भरेलो छे। आने कुदरत कहेवाय छे। नवा कोई आ वातोने समझी न शके, बहु ज गूह्य वातो छे। शिवनुं रूप तो आज दिखाड़े छे ने, जो आपणे एमनुं रूप बदली दईए तो कहे आमनी तो दुनियाथी न्यारी वातो छे। नवी दुनिया माटे नवी वातो हमणां तमे सांभळो छो, फरी कल पछी पण तमे ज आवीने सांभळशो। तो पतित पावन बापे प्रतिज्ञा करावी हती, जेमणे आ प्रतिज्ञा करी तेज स्वर्गना मालिक बने, एटले आ तेवार मनावाई छे। साचा साचा ब्राह्मण तमे छो, सरस्वती ब्राह्मणी ऊंची गवाई छे। अच्छा मीठा मीठा सिकिलधा बाको प्रति माट पिता बाप दादाना याद प्यार अने गुड मॉर्निंग। रूहानी बापना रूहानी बाकोने नमस्ते। आपणे रूहानी बाकोना रूहानी बापने नमस्ते। धारणा माटे मुख्य सार, पहेलुं छे जूना विकर्मोना खाता खलास करी पुण्यना खाता जमा करवाना छे। यादमां रही शांतिनुं वायुमंडळ बनाववानुं छे। बीजुं पवित्रतानी प्रतिज्ञा करी पवित्र रहेवानी साची राखड़ी दरेकने बांधवानी छे। आजनु वरदान सदा दिलखुश मिठाई खावा अने खवड़ावा वाला साचा सेवाधारी खुश मिजाज भव। जे रोज अमृत वेला दिलखुश मिठाई खाय छे ते स्वयं पण आखो दिवस खुश रहे छे અને બીજા પણ એમને જોઈને ખુશ થાય છે। આ દિલ ખુશનો ખોરાક કેવી પણ પરિસ્થિતિને નાની બનાવી દે છે, પહાડને રૂ બનાવી દે છે। તો સદા આજ સ્મૃતિ રાખો કે અમે દિલ ખુશ મીઠાઈ ખાવા અને બીજાને પણ ખવડાવવા વાળા છીએ। રડવાની પરિસ્થિતિમાં પણ મન સદા ખુશ રહે ત્યારે કહેવાશે ખુશ મિજાજ। એમના ચહેરાથી પણ સેવા થાય છે, એમની સુરત એટલે કે ચહેરો જ્ઞાનની સીરત એટલે કે ચરિત્રને પ્રત્યક્ષ કરે છે। આજે બાબાએ ખુશ મિજાજ ભવનું વરદાન આપ્યું છે। ખુશ મિજાજ કોણ રહી શકે? જે રોજ સવારે ઉઠીને અમૃત વેલા બાબાની પાસેથી દિલ ખુશ મીઠાઈ ખાય છે, જે સ્વયં આખો દિવસ ખુશ રહે છે, એ જ બીજાને પણ ખુશ કરી શકે છે। જ્યારે કોઈ આત્મા સતા ખુશ હોય, હસતા હોય, ક્યારેય ઉદાસ મુરઝાયેલા ના હોય, એને જોઈને આપણને પણ શું થાય છે? ખુશી થાય છે। તો આ દિલ ખુશનો ખોરાક ગમે એવી પરિસ્થિતિ હોય, પહાડ જેવી પરિસ્થિતિ હોય, એને નાની બનાવી દે છે, એને રૂ બનાવી દે છે। તો સદા એ યાદ રાખીએ। હું કઈ વાતને યાદ રાખવાની છે આજે આખો દિવસ? કે મારે સદા દિલ ખુશ મીઠાઈ ખાવાની છે અને બીજાને પણ ખવડાવવાની છે। ગમે એવી રડવાની પરિસ્થિતિ પણ આવી જાય તો પણ સદા દિલ ખુશ, ત્યારે કહેવાશે ખુશ મિજાજ। એનો ચહેરો એ પણ સેવા કરે છે। જે આત્મા ખુશ રહે છે એનો ચહેરો સદા સેવા કરે છે, અને શું મળ્યું છે અને કોણ મળ્યું છે
चलो आपणे पण त्यां જઈએ, આપણે પણ ખુશ રહીશું. તો એ સેવા કરે છે બીજાને બાબાના ઘર સુધી પહોંચાડવાની. એની સુરત એ પણ જ્ઞાનની સીરત બતાવે છે, જ્ઞાનનું ચરિત્ર બતાવે છે, એનો ચહેરો. એટલે આજે આખો દિવસ આપણે પણ એટલા ખુશ રહીએ કે આપણા ચહેરાને જોઈને, આપણી ખુશીને જોઈને બીજા પણ બાબાના ઘર તરફ આકર્ષિત થાય કે જે એને મળ્યું છે એ મારે પણ મેળવવું છે. તો આજે આખો દિવસ આપણે ખુશ રહીશું. સ્લોગન છે, જેમના દરેક સંકલ્પથી અનેકોને શ્રેષ્ઠ જીવન બનાવવાની પ્રેરણા પ્રાપ્ત થાય તે જ પુણ્ય આત્મા છે. ઓમ શાંતિ. Thank you.